मित्रों आगळना વિડિયોની અંદર આપણે વર્કશોપ આનું ખાતું જોયું, હવે આપણે વર્કશોપ બના ખાતાની વાત કરીશું. તો આપણે આ દાખલાની અંદર કુલ ત્રણ ખાતા બનાવવાના છે, વર્કશોપ આનું ખાતું, વર્કશોપ બનું ખાતું અને વર્કશોપ કનું ખાતું. આનું ખાતું આપણે આગળના વિડીયોમાં બનાવ્યું છે, વર્કશોપ બનું ખાતું આપણે અહીંયા બનાવ્યું છે. તો વર્કશોપ બના ખાતાની વાત કરીશું. જેવી રીતે આપણે વર્કશોપ આનું ખાતું બનાવ્યું હતું એવી જ રીતે સેમ વર્કશોપ બનું ખાતું અને કનું ખાતું બનશે. આપણે સેમ એવું ખાતું બનાવ્યું છે, વિગત એકમો રકમ, વિગત એકમો રકમ. વિગતમાં પણ આપણે દાખલ કરેલા એકમો પ્રત્યક્ષ મજૂરી પરોક્ષ ખર્ચા લખ્યું છે, જ્યારે જમા બાજુ સામાન્ય બગાડ કૌંસમાં લખ્યું છે, ટનેજમાં ખાત, વર્કશોપ ક ખાતે અને આખરમાં સ્ટોક ખાતે એવી રીતે આપણે લખ્યું છે. તો હવે આની ચાલુ કરીશું. તો સૌથી પહેલાં દાખલ કરેલા એકમો, તો આપણી રકમમાં અહીંયા દાખલ કરેલા એકમો વર્કશોપ બના ખાતાની અંદર 152 એકમો આપ્યા છે. અહીંયા વપરાયેલ કાચો માલ આપ્યો હોય, દાખલ કરેલા એકમો આપ્યા, બધું એક જ છે. તો આપણે અહીંયા લખ્યું છે દાખલ કરેલા એકમો જે 152 છે, તો આપણે એકમોમાં લખ્યું છે 152. હવે એક એકમની કિંમત આપણને અહીંયા 80 આપી છે, તો આપણે 152 ગુણ્યા 80 કરશું એટલે 12160 થશે. અહીંયા ગુણ્યા 80, પરીક્ષામાં આપણું આવી રીતે લખવાનું નથી. અહીંયા આપણે સમજણ ખાતર લખીએ છીએ કે 152 ગુણ્યા એક એકમની પડતર આપી છે આપણને 80, તો 152 ગુણ્યા 80 એટલે 12160. એના પછી આપણને વર્કશોપ અનું અખાતે એવું લખ્યું છે. તો વર્કશોપ અનું ખાતું આપણે બનાવ્યું હતું ત્યારે આપણે એવું લખ્યું હતું અહીંયા કે જે એકમો તૈયાર થાય એમાંથી 20% એકમો વર્કશોપ બ ખાતે મોકલવામાં આવે છે, જ્યારે 80% એકમો ગોડાઉનમાં લઈ જવામાં આવે છે. તો 80% એકમો આપણે જે આવશે જે હતા એ આપણે અહીંયા લખ્યા હતા, જ્યારે 20% એકમો 48 એકમો આપણે અહીંયા લખ્યા હતા જે વર્કશોપ આના ખાતામાંથી બના ખાતામાં 48 એકમો લઈ ગયા. હવે 48 એકમોની કિંમત, તો 48 એકમોની કિંમત આપણે વર્કશોપ આના કોલમમાં આના ખાતામાં શોધી હતી. જે કિંમત હતી એ જ કિંમત આપણે અહીંયા લખીએ, 25,920 હતી, તો 25,920 આપણે અહીંયા લખીએ. એના પછી પ્રત્યક્ષ મજૂરી આપણને આપીએ, તો પ્રત્યક્ષ મજૂરી 20,250, તો આપણે એ પણ લખી દીધા. એના પછી પ્રત્યક્ષ ખર્ચા આપ્યા છે, તો પ્રત્યક્ષ ખર્ચા પણ આપણે 13,870 અહીંયા લખી દીધા છે. એના પછી સામાન્ય બગાડ, તો અહીંયા સામાન્ય બગાડ એવું કીધું છે આપણે રકમમાં કે સામાન્ય બગાડ દાખલ કરેલ એકમોના 5%, એટલે કે અહીંયા એવું લખ્યું છે કે પ્રક્રિયાને લીધે ટનેજમાં ખાધ, એટલે કે પ્રક્રિયા આ બધી પ્રક્રિયા થાય છે એના લીધે ખાદ એટલે કે નુકસાન પડે છે. તો નુકસાન કેટલું પડે છે, તો જે એકમો દાખલ કર્યા છે એના 5% નુકસાન પડે છે. તો આપણે નુકસાનને અહીંયા સામાન્ય બગાડ કહીએ છીએ, અહીંયા આપણે લખ્યું છે ટનેજમાં ખાદ. તો એ નુકસાન કઈ રીતે ગણવો, અને અહીંયા 5% આપ્યા છે, તો કોના 5% ગણવા, 152ના 5% ગણવા કે 48ના 5% ગણવા. તો આપણે અહીંયા કુલ વર્કશોપ બની અંદર કેટલા એકમો દાખલ કર્યા, તો વર્કશોપ બની અંદર આપણે 152 + 48 એટલે કેટલા થાય છે, 152 + 48 એકમો ટોટલ દાખલ કર્યા છે. 200 એકમો આપણે અહીંયા દાખલ કર્યા છે, 200 એકમોના અહીંયા 5% આપણે કરવાના છે. તો કેલ્ક્યુલેટરમાં આપણે 5% કરશું 200ના, તો 10 એકમો આવશે. તો અહીંયા આપણે લખ્યા છે 10 એકમો, એની કિંમત અહીંયા આપી છે, સામાન્ય બગાડના એકમો આપ્યા છે, એની રકમ લખવાની છે. પરંતુ આપણે આ રકમની અંદર આપણે દાખલા નંબર 12ની અંદર જે એક સામાન્ય બગાડ છે એની કોઈ જ કિંમત ઉદ્ભવતી નથી, એટલે કે જે 5% એકમો છે, 10 એકમો છે એ નાશ પામે છે, પ્રક્રિયાના લીધે નાશ પામે છે, એની કોઈ જ કિંમત ઉદ્ભવતી નથી. એટલે આ માટે આપણે અહીંયા ડેશ લખ્યું છે. એના પછી વર્કશોપ ક ખાતે લખ્યું છે અને આખર માલ સ્ટોક ખાતે લખ્યું છે. તો આપણી રકમમાં એવું કહે છે કે આ જે ટોટલ 200 એકમો દાખલ કર્યા હતા એમાંથી 5% એકમોમાં સામાન્ય બગાડ આવે છે, ટનેજમાં ખાદ પડે છે. તો બાકીના કેટલા એકમો તૈયાર થયા, તો 190 એકમો તૈયાર થાય છે. આ જે 190 એકમો તૈયાર થાય છે એના પાછા બે ભાગ પાડ્યા છે. એમાં એવું કહીએ કે 50% એકમો અહીંયા આપણે લખીએ, 50% એકમો
200 એકમો દાખલ કર્યા હતા તેમાંથી 5% એટલે કે 10 એકમોની ઘટ પડે છે એટલે વધ્યા 190 એકમો તૈયાર થાય છે જેમાંથી 50% એકમો વર્કશોપ ક ખાતે મોકલવામાં આવે છે જ્યારે 50% એકમો ગોડાઉનમાં મોકલવામાં આવે છે ગોડાઉનમાં જે એકમો મોકલવામાં આવે છે એને આપણે લખીએ છીએ આખર માલ સ્ટોક ખાતે તો આજે 190 એકમો હતા એના આપણે 50% પ્રમાણે કર્યા તો 95 એકમો વર્કશોપ ક ખાતે મોકલવામાં આવે છે જ્યારે 95 એકમો આખર માલના સ્ટોક ખાતે એટલે કે ગોડાઉનમાં મોકલવામાં આવે છે હવે આની આપણે કિંમત શોધી અને અહીંયા રકમ લખી દઈશું તો એની કિંમત કઈ રીતે શોધશું તો એની કિંમત આપણે શોધવા માટે એક સૂત્ર છે દર વખતે આજ એક જ સૂત્ર છે આપણા પ્રક્રિયાના હિસાબોની અંદર એક જ સૂત્ર છે એ આવ્યો છે અહીંયા આપણે લખ્યું છે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર બરાબર પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલ એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો તો અહીંયા પ્રક્રિયાના કુલ ખર્ચા તો પ્રક્રિયાનો કુલ ખર્ચા એટલે કે પ્રક્રિયાના ઉધાર બાજુ રકમના કોલમનો સરવાળો તો રકમના કોલમનો સરવાળો આપણો આવે છે અહીંયા 72,200 રૂપિયા સરવાળો કરી દઈએ ને 200 આવે છે અહીંયા લખી દઈશું 72,200 ભાગ્યા સોરી માઇનસ સામાન્ય બગાડની ઉપજ માઇનસ સામાન્ય બગાડની ઉપજ તો સામાન્ય બગાડની ઉપજ અહીંયા ઉપજ કઈ છે નહીં જીરો છે તો આપણે અહીંયા 00 લખશું ભાગ્યા દાખલ કરેલ એકમો તો અહીંયા દાખલ કર્યા હતા એકમો કેટલા હતા તો 152 પ્લસ 48 એટલે કે 200 એકમો દાખલ કર્યા હતા 200 માઇનસ સામાન્ય બગાડના એકમો સામાન્ય બગાડના એકમો એ 10 72,200 ભાગ્યા 190 કેલ્ક્યુલેટરમાં ગણી કાઢીએ આપણો જવાબ કેટલો આવે છે 72,200 ભાગ્યા 190 380 આવે છે બરાબર 380 અહીંયા એક એકમની કિંમત 380 આવે છે તો આપણા અહીંયા કુલ એકમો છે 95 તો 95×380 કરશું એટલે 36,100 આવે છે અહીંયા પણ 36,100 આવશે બંને બાજુના સરવાળા કરી દઈએ 72,200 થાય છે એકમોના કોલમનો સરવાળો કરી દઈએ 200 થશે અહીંયા પણ 200 થશે 72,200 તો આવી રીતે આપણું વર્કશોપ બનું ખાતું બનશે આવી રીતે હવે તમારે વર્કશોપ કનું ખાતું બનાવવાનું છે તો કના ખાતામાં કેવી રીતે લખશું તો અહીંયા દાખલ કરેલા એકમો વર્કશોપ આની જગ્યાએ હવે આવશે વર્કશોપ બ એકમો કયા આવશે તો આપણે જે એકમો લખ્યા છે એ એકમો અહીંયા આવશે એવું ટ્રાન્સફર